આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ અને હું છું કુશાલી. સમાચારની શરૂઆત કરીશું આઈટીએ જે અમદાવાદમાં દરોડા પાડ્યા છે તે વિષય પર. જમીન દલાલ અને ફાઇનાન્સરને ત્યાં આઈટીએ દરોડા પડ્યા છે. અમદાવાદમાં કુલ 18 સ્થળ પર તપાસ શરૂ છે. સુરેશ ઠક્કર, રામભાઈ ભરવાડ, ધીરેન ભરવાડ, શિવકુમાર ગોગિયા, મોહનલાલ મંગરાણી, ધવલ તેલી, દીપક મેવાડાને ત્યાં આઈટી ત્રાટક્યું છે. સુરેશ ઠક્કરના વાયમસીએ ક્લબ પાસે બંગલા પર પણ તપાસ શરૂ કરાઈ છે. મકરબામાં રામભાઈ ભરવાડને ત્યાં આઈટીની ટુકડીએ ત્રાટકી છે. મકરબામાં ધીરેન ભરવાડને ત્યાં આઈટીની ટુકડી ત્રાટકી છે. કાળુપુરમાં શિવકુમાર ગોગિયાને ત્યાં પણ તપાસ શરૂ છે. કાળુપુરમાં એક વ્યવસાય ધરાવતા ગોગિયાને ત્યાં તપાસ શરૂ છે. મોહનલાલ મગરાણીને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. જમીન દલાલ ધવલ તેલીની વાયમસીએ પાસે જે ઓફિસ છે તેમાં દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર કે જ્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. આઈટીના દરોડાના મામલે જમીન દલાલ અને ફાઇનાન્સર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને સાથે જ 18 સ્થળોએ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી 2 કરોડની રકમ ઝડપાઈ ચૂકી છે. અમદાવાદમાં કુલ 18 સ્થળ પર તપાસ ચાલી રહી છે. સુરેશ ઠક્કર, રામભાઈ ભરવાડ, ધીરેન ભરવાડ, શિવકુમાર ગોગિયા, મોહનલાલ મંગરાણી, ધવલ તેલી, દીપક મેવાડા ત્યાં આઈટી ત્રાટક્યું છે. સુરેશ ઠક્કરના વાયમસે ક્લબ પાસે બંગલા પર પણ તપાસ શરૂ કરાઈ છે. મકરબામાં રામભાઈ ભરવાડને ત્યાં આઈટીની ટુકડી ત્રાટકી છે. મકરબામાં ધીરેન ભરવાડને ત્યાં આઈટીની ટુકડી ત્રાટકી છે. કાળુપુરમાં શિવકુમાર ગોગિયાને ત્યાં પણ તપાસ શરૂ છે. કાળુપુરમાં અનેક વ્યવસાય ધરાવતા ગોગિયાને ત્યાં તપાસ શરૂ કરાઈ છે. અત્યાર સુધી 2 કરોડ જેટલી રકમ જપ્ત કરવામાં આવી છે. મોહનલાલ મગરાણીને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. અત્યારે દરોડાનો દોર યથાવત છે. જમીન દલાલ ધવલ તેલીની વાયમસીએ પાસે ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે. જોકે 2 કરોડ જેટલી મોટી રકમ છે માતબર તે જપ્ત કરવામાં આવી છે. દરોડાના દોર હજી પણ યથાવત છે. ત્યારે અમદાવાદમાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. જમીન દલાલ અને ફાઇનાન્સર્સને ત્યાં આઈટીએ દરોડા પાડ્યા છે. અમદાવાદમાં કુલ 18 સ્થળોએ તપાસના દોર યથાવત છે. ત્યારે સુરેશ ઠક્કર, રામભાઈ ભરવાડ, ધીરેન ભરવાડ, શિવકુમાર ગોગિયાના ત્યાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. આ સંગે વિગત આપશે અમારા સંવાદદાતા બ્રિંદા. ન્યૂઝ રૂમ થી અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે બ્રિંદા. અમદાવાદમાં કુલ 18 સ્થળો પર તપાસ ચાલી રહી છે અને આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. નામી લોકોના ત્યાં સપાટો બોલાવ્યો છે. જમીન દલાલો અને ફાઇનાન્સર્સ ત્યાં સપાટો બોલાવવામાં આવ્યો છે. આઈટી દરોડા પાડ્યા છે. શું વિગતો અને કેટલા કલાક આ દરોડાનો દોર યથાવત રહેશે? ખુશાલી, વહેલી સવારથી જ 18 જેટલી જગ્યા ઉપર આઈટી વિભાગ જે છે તેને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ખાસ જો વાત કરીએ તો જમીન દલાલો અને ફાઇનાન્શિયરના જે કંપનીઓ જે છે ત્યાં દરોડા પાડવામાં આવે છે. બીજી તરફ જો વાત કરીએ તો ટેક્સટાઇલના જે વેપારીઓ છે તે જગ્યા પર દરોડા પાડવામાં આવે છે. સવારથી જ અલગ અલગ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આપણી સાથે એડિટરિંગ ચીફ દીપક રાજાણી છે, તેમની સાથે વાત કરીશું. સર, જે જગ્યાએ સવારથી જ દરોડાઓ પડી રહ્યા છે, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, કઈ કઈ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન અત્યાર સુધી કરવામાં આવ્યું છે? જો ખાસ કરીને સવારથી મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ અહેવાલ બતાડ્યો હતો, એમાં એક અપડેટ એ છે બ્રિંદા કે અમદાવાદમાં સવારે 8 વાગ્યાથી જે 18 જગ્યાએ દરોડાની કાર્યવાહી થઈ રહી હતી એમાં સૌથી મોટા સમાચાર અત્યારે એ આવ્યા છે કે 2 કરોડથી પણ વધુ રકમ રોકડ ઝડપાઈ છે. બહુ મોટી સફળતા ઇન્કમટેક્સને મળી છે. વધુ એક વખત આપણે મંતવ્ય ન્યૂઝના દર્શકોને જણાવી દઈ કે જે જમીનના દલાલો અને ફાઇનાન્સરોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા એની તપાસ જે બપોર સુધી ચાલી એમાં રૂપિયા 2 કરોડની અધધ રોકડ રકમ ઝડપાઈ છે. હજી દરોડાની તલાસી અને તપાસની કાર્યવાહી ચાલુ છે. સૌથી મોટી વાત એ છે કે સુરેશ ઠક્કર, રામભાઈ ભરવાડ, ધવલ ભરવાડ, ધવલ તેલી, મંગનાની,
મિસ્ટર ગોગિયા આ સહિતના લોકો જે અંદર ખાને એકબીજા સાથે જે કનેક્શન ધરાવતા હતા એ તમામ સ્થળોએ આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ લોકો જમીનના દલાલો છે, ફાઇનાન્સરો છે, ખાસ કરીને જે મોટા મોટા બિલ્ડરો આવેલા છે એ બિલ્ડરોની સાથે દલાલીની સાથે તેઓ પેરેલલ બિલ્ડરનો ધંધો કરતા હોવાની ઇન્કમટેક્સ વિભાગને માહિતી મળી હતી, જેના આધારે આજે એક સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને જે ગોગિયા ગ્રુપ છે એ ઘણા બધા વ્યવસાય સાથે સંકળાયેલ છે. કાલુપુરમાં આવેલ તેમના તમામ વ્યવસાયિક સંકુલો ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ત્રાટક્યું છે. આ ઉપરાંત જે સુરેશ ઠક્કર છે એ જમીનના દલાલોમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે, તેમના બે મકાન ઉપર એક સાથે ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. બૃંદા, હું એ પણ ઉમેરી દઉં કે જે YMCA ક્લબ પાસે જે એક બહુ મોટો પાર્ટી પ્લોટ મોટો પ્લોટ આવેલો છે એ પ્લોટ ઉપર તેમણે એક વૈભવી બંગલો બાંધ્યો છે, એ વૈભવી બંગલા ઉપર પણ ઇન્કમટેક્સની ટુકડી ત્રાટકી છે. તમામ લોકોની ઓફિસિસ, કોઈ મોડિયલ હાઇટ્સમાં કોઈની ઓફિસિસ આવેલી છે, કોઈની ઓફિસ પ્રહલાદનગરમાં આવી છે, તમામ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી છે, વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા છે, લોકોની તપાસ ચાલે છે અને અત્યાર સુધીમાં 2 કરોડની રોકડ રકમ મળતા એવું લાગી રહ્યું છે કે રાત સુધીમાં કદાચ આ રોકડ રકમનો આંકડો ખૂબ મોટો હશે. સર, જો વાત કરીએ, રામભાઈ ભરવાડ છે, સુરેશ ઠક્કર છે, જેટલા પણ નામ આવ્યા છે તે લોકોના શું કનેક્શન સાથે હોઈ શકે, કઈ રીતના કનેક્શન જોવા મળી રહ્યા છે? ઇન્કમટેક્સ સૂત્રોએ જણાવ્યું છે કે રામભાઈ ભરવાડ, સુરેશભાઈ ઠક્કર, મગનાની ગોગિયા આ એકબીજા સાથે કનેક્ટેડ ગ્રુપ છે. ધરણીધર લેન્ડ ડેવલપર્સ કરીને જે એક આખું બિઝનેસ સંકુલ છે એમાં આ લોકો બધા એકબીજા સાથે જોડાયેલા છે. ટોટલ 2 ગ્રુપ છે, મગનાની અને ગોગિયા એક અલગ ગ્રુપ છે અને સુરેશ ઠક્કર અને જે રામભાઈ ભરવાડ છે એ અલગ ગ્રુપ છે. એક નામ દીપક મેવાડાનું પણ આવી રહ્યું છે, એ પણ આ લોકો સાથે કનેક્ટ છે. એટલે આ તમામ લોકો એકબીજા સાથે સંકળાઈને કાળા નાણાંનું રોકાણ જમીન મકાનના વ્યવસાયમાં કરતા હતા અને ખાસ કરીને દલાલી કરતા હતા અને સાથે સાથે ફાઇનાન્સ પાસે ફાઇનાન્સ પણ લેતા હતા. એટલે જે ઇન્કમટેક્સને જે ટેક્સ મળવાપાત્ર હતો એ ટેક્સ નહોતો મળતો. એટલે ઇન્કમટેક્સમાં કલમ 2 હોય છે, એક ઇન્કમટેક્સ કલમ 133 કે જેની નીચે સર્વે થતો હોય છે અને ઇન્કમટેક્સ કલમ 132 કે જેની હેઠળ દરોડાની કાર્યવાહી થતી હોય છે. ઇન્કમટેક્સે આ બંને કલમ હેઠળ દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરી છે. જે ઓફિસીસ છે ત્યાં સર્વે ચાલી રહ્યો છે અને જ્યાં આ લોકોના ગોડાઉન અને મકાન છે ત્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. અનેક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જે જમીનોમાં કાળા નાણાંનું રોકાણ છે એ દસ્તાવેજો પણ સીઝ કરવામાં આવ્યા છે. એનું કેલ્ક્યુલેશન થશે અને એવું લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. જો વાત કરી સર, તો સાંજ સુધી આ સર્ચ ઓપરેશન ચાલે છે, લાગે આવતીકાલે પણ કદાચ સર્ચ ઓપરેશન થઈ શકે. અત્યારથી જે બપોર સુધીનો સમય છે, કેટલી જે કાળું નાણું જે છે તે બહાર આવે તેવી શક્યતાઓ છે? કારણ કે આવી જ્યારે પણ સર્ચ ઓપરેશન થતું હોય ત્યારે ઘણી બધી બેનામી સંપત્તિ પણ બહાર આવતી હોય છે, કઈ રીતના આખી જે કાળું નાણું બહાર આવે તેવું લાગી રહ્યું છે? વૃંદા, જે અમે આપણે વાત કરી કે 2 કરોડની રોકડ રકમ ઝડપાઈ ચાલી, તો એ કાળું નાણું જ થઈ ગયું. ઇન્કમટેક્સે આ 2 કરોડની રોકડ રકમ કબજે કરી લીધી છે. જે રોકાણોવાળા દસ્તાવેજ મળ્યા છે એ દસ્તાવેજની ચકાસણી ચાલી રહી છે, જેમાં કેટલું ઓફિશિયલી છે અને કેટલું અનઓફિશિયલી છે એનો આંકડો સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં બહાર આવશે. જે આપનો સવાલ છે કે ઇન્કમટેક્સની દરોડાની કાર્યવાહી ક્યાં સુધી ચાલશે, તો એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે દરોડાનો વ્યાપ વધતો જાય છે, 18 સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે, બધાના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે, પંચોને બોલાવીને તલાશીની કાર્યવાહી ચાલુ છે, અનેક બેંક લોકરો સીલ કરવામાં આવ્યા છે, એવું લાગી રહ્યું છે કે આવતીકાલ બપોર સુધી આ કાર્યવાહી ચાલશે અને જ્યારે કાર્યવાહી પૂર્ણ થશે ત્યારે જે બેનામી વ્યવહારોનો આંકડો હશે એ કરોડોમાં જાય તેવી શક્યતા છે. ચોક્કસથી સર, જે નામો મોટા મોટા નામો છે, તમામ લોકોની જે જમીન છે, જે જગ્યા છે તે ખૂબ જ પોશ વિસ્તાર છે. SG હાઈવે હોય કે પછી YMCA પાસેની જગ્યા, કાલુપુરમાં પણ આ જગ્યાઓ છે, પોશ વિસ્તારની અંદર આ પ્રકારના IT વિભાગના દરોડા છે, ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન છે, કઈ રીતના એ લોકોમાં ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે? બૃંદા, છેલ્લા 6-8 મહિનાથી ઇન્કમટેક્સ સુષુપ્ત અવસ્થામાં હતું. ઇન્કમટેક્સે કોઈ દરોડાની કાર્યવાહી નહોતી કરી. આજે અચાનક જે દરોડાનું ઓપરેશન થયું છે એના હિસાબે રિયલ એસ્ટેટ આલમમાં એકદમ ફફડાટ મચી ગયો છે. અને જે આ નામો છે ને, ધવલ તેલી, સુરેશ ઠક્કર, રામભાઈ ભરવાડ, આ અમદાવાદના મોટા ગજાના બિલ્ડરો સાથે પણ સંકળાયેલા છે. અત્યારે જે આ ઓપરેશન થયું છે એ આ લોકો ઉપર થયું છે અને આ લોકોએ જે વ્યવહાર કર્યો છે કાળા નાણાંનો એના સંદર્ભનો છે. પરંતુ એમને ત્યાંથી જે ડોક્યુમેન્ટ્સ અથવા તો બુક ઓફ એકાઉન્ટ્સ કબજે કરવામાં
કરવામાં આવ્યા છે. એ જોતા કદાચ બીજા મોટા ગજાના બિલ્ડરો સુધી પણ તપાસ લંબાય એ શક્યતા પણ નકારી શકાતી નથી. એટલે આ લોકો બહુ મોટા ગજાના દલાલો અને ફાઇનાન્સરો હતા, એમને ત્યાં દરોડા પડવાથી બીજા બિલ્ડરોને ત્યાં પણ ભાગમદોડ મચી ગઈ છે, હલચલ મચી ગઈ છે. પરંતુ ઇન્કમટેક્સના હાથમાં દસ્તાવેજો આવી ગયા હોવાના કારણે જે મોટા ગજાના બિલ્ડરો છે એ પણ છટકી નહીં શકે, દરોડા બાદ પણ એમને ત્યાં તપાસ થઈ શકે એમ છે. એટલે આખો દરોડાનો જે સર્ચ ઓપરેશનનો જે મુદ્દો છે એ હોટ ટોપિક બન્યો છે.